સ્વાધ્યાયનો દાખલા નંબર 27, રાઈટ. જો CuSનો દ્રાવ્યતા ગુણાકાર 6×10⁻¹⁶ હોય તો CuSની જલીય દ્રાવણમાં મોલારિટી ગણો, રાઈટ. હવે આપણે શું ગણવાનું છે? એની મોલારિટી, રાઈટ. હવે તમને બીજું શું આપ્યું છે? તો કે દ્રાવ્યતા ગુણાકાર. તો દ્રાવ્યતા ગુણાકાર એટલે શું? તો કે એનો KSV આપેલો છે, રાઈટ. હવે CuS છે ને, તો CuSને કઈ રીતે લખાય? તો કે CuS બરાબર એટલે શું થશે? તો કે Cu2 પ્લસ Cu2 માઇનસ નહીં, શું આવશે અહીંયા? H2 માઇનસ, રાઈટ. એટલે CuS છે એમાંથી બનશે Cu2 પ્લસ H2 માઇનસ બનશે, રાઈટ. એટલે અહીંયા શું આવશે? H2 માઇનસ. ચલો હવે KSP બરાબર શું થાય? તો કે જે આપના પ્રક્રિયકો છે, નિપજો છે, એ નિપજોની શું થશે? સાંદ્રતાનો ગુણાકાર થશે, રાઈટ. તો અહીંયા આપણે એને સોલ્યુબિલિટી, રાઈટ, શું ગણીએ છીએ? એની દ્રાવ્યતા SS, રાઈટ. એટલે KSP બરાબર શું છે એકચ્યુઅલીમાં? તો કે Cu2 પ્લસની સાંદ્રતા ગુણ્યા H2 માઇનસની સાંદ્રતા. અને જેને આપણે શું ગણીએ છીએ? S. આની બી સાંદ્રતા કેટલી ગણીએ છીએ? તો કે S. એટલે S×S એટલે આપણને શું થાય? તો કે H2. એટલે આપનો KSP બરાબર આપણને કેટલો મળી જાય છે? તો કે H2 મળી જાય, રાઈટ. અને અહીંયા S એટલે શું થાય? તો કે એની દ્રાવ્યતા થાય, રાઈટ. અને જેટલી વેલ્યુ S ની આવશે એ જ આપણને એની શું મળશે? મોલારિટી મળી જશે, રાઈટ. તો હવે આપણને શું કીધું છે? KSP બરાબર શું થશે? તો કે H2. એટલે આપણે એવું લખી શકીએ H2 બરાબર KSP, રાઈટ. તો KSP ની વેલ્યુ આપણને આપેલી છે, કેટલી છે? તો કે 6×10⁻¹⁶. તો આપણે એવું લખી શકીએ S બરાબર વર્ગમૂળમાં KSP. કેમ આપણે વર્ગમૂળ કર્યો? તો કે અહીંયા S² છે, આપણને શું જોઈએ છે? S. તો આ બાજુ આપણે શું કરી દઈએ? વર્ગમૂળ કરી દઈએ. તો વર્ગમૂળની અંદર KSP ની વેલ્યુ કેટલી છે? તો કે 6×10⁻¹⁶. તો આનું જ્યારે આપણે વર્ગમૂળ લઈશું તો એ વર્ગમૂળ આપણને કેટલું મળશે? તો કે 1.45×10⁻⁸ એમ. એટલે આ એની જે દ્રાવ્યતા છે એ જ એની શું થઈ ગઈ? તો કે મોલારિટી થઈ ગઈ, રાઈટ. હવે નેક્સ્ટ દાખલા નંબર 29. તો 29માં દાખલો શું છે? તો કે નેલોરફીન એટલે C19H21NO3 મોર્ફિનને સમાન છે, જે નિંદ્રા પ્રેરકનો ઉપયોગ કરનારામાંથી તેના લક્ષણો એટલે એના સિમ્ટમ્સ દૂર કરવા માટે શું કરે છે? તો કે વપરાય છે. સામાન્ય રીતે વપરાતા નેલોફિનનો ડોઝની માત્રા કેટલી છે? તો કે 1.5 mg છે, રાઈટ. હવે ઉપરના આ જે 1.5 mg આપણને જે ડોઝ આપેલો છે, mg છે, અને mg ની જગ્યાએ m માં લખીએ તો આપણને કેટલું થાય? તો કે 1.5×10⁻³, રાઈટ. તો જલીય દ્રાવણ માટે આપણે શું ગણવાનું છે? એનું દળ ગણવાનું છે, રાઈટ. કોનું દળ શોધવાનું છે અહીંયા? તો કે આપણે દ્રાવકનું દળ શોધવાનું છે. તો દ્રાવકનું દળ માટે આપણને શું જોઈશે? તો કે એની મોલારિટી, રાઈટ. તો મોલારિટી તમને લોકોને આપેલી છે, કેટલી આપી છે? તો કે 1.5×10⁻³, રાઈટ. તો આપણે મોલારિટી બરાબર શું લખીએ છે? તો કે એમ. તો એમ બરાબર શું થાય? તો કે દ્રાવ્યના મોલ છેદમાં શું થશે? દ્રાવકનું દળ, રાઈટ. આપણે શોધવાનું છે શું? દ્રાવકનું દળ. એટલે દ્રાવકનું દળ ક્યાં જતું રહેશે? તો કે ઉપર જતું રહેશે. અને એમ ક્યાં જતો રહેશે? તો કે નીચે જતો રહેશે, રાઈટ. હવે પહેલાં આપણે શું શોધવા પડશે? તો કે દ્રાવ્યના મોલ શોધવા પડશે, રાઈટ. તો અહીંયા આપણને દ્રાવ્યનું વજન આપેલું છે, કેટલું આપેલું છે? તો કે 1.5 mg છે, રાઈટ. એટલે આપણે એવું લખી શકીએ 1.5×10⁻³ છેદમાં એનો અણુભાર. હવે અણુભાર કઈ રીતે શોધશો? તો કે C19H21NO3 આપેલું છે, એટલે સી કાર્બનનું કેટલું? 12. તો 12×, આપણે શું કરવાનું? 19 કરવાનું, રાઈટ. વત્તા હાઇડ્રોજન કેટલા આપેલા છે? 21. તો 21 હાઇડ્રોજન વત્તા નાઇટ્રોજન વત્તા 3 ઓક્સિજન. ઓક્સિજનનું કેટલું? તો કે 16, રાઈટ. એટલે આપણને શું મળી જશે? નેનોરફિનનો અણુભાર મળી જશે. કેટલો આવશે? તો કે 311. એટલે આની સાથે ભાગાકાર કરીએ તો આપણને શું મળી જશે? તો કે દ્રાવ્યના મોલ મળી જશે, રાઈટ. હવે દ્રાવકનું દળ શોધવું છે, તો દળને આપણે ક્વેશ્ચન બનાવી દઈએ તો મોલારિટી ક્યાં જતી રહેશે? તો કે છેદમાં જતી રહેશે, રાઈટ. એટલે એની મોલારિટી અહીંયા જુઓ,
હવે આનો ભાગાકાર કેમ નથી કર્યો? તો કે એનું રીઝન છે, આપણે દ્રાવકના દળને ક્વેશ્ચન બનાવીએ તો દળ બરાબર શું થશે? તો કે 1.5 ગુણ્યા 10^-3 એના છેદમાં કેટલા છે? 311 ગુણ્યા છેદમાં બીજું શું આવશે? તો કે એની મોલારિટી એ પણ કેટલી છે? તો કે 1.5 ગુણ્યા 10^-3 રાઈટ. અહીંયા પણ 10^-3, અહીંયા પણ 10^-3 કેન્સલ થઈ જશે. 1.5 પણ કેન્સલ થઈ જશે, એટલે ખાલી શું બચશે? તો કે 1/311, એટલે દ્રાવકનું દળ બરાબર શું થઈ ગયું? 1/311. તો એનો 1/311 કરીશું તો આપણને દ્રાવકનું દળ મળી જશે. કેટલું મળશે? તો કે 0.0032 kg ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? તો કે 3.2 g. એટલે આપના દ્રાવકનું આપણને શું પૂછ્યું છે? દ્રાવણ માટેનું જે દળ પૂછ્યું છે દ્રાવકનું, એ દળ કેટલું મળી ગયું આપણને? તો કે 3.2 g. ઓકે, થેન્ક યુ.